નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે બંનેએ કરી વરસાદની આગાહી ગુજરાતીઓ આ ત્રણ દિવસ ભારે સાચવવા પડશે એના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો એ પહેલાં ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને હવામાન વિભાગના સમાચાર મળતા રહે બીપોર જે વાવાઝોડું ગુજરાતની બહાર જતું રહ્યું છે અને તેની અસરો રાજસ્થાનમાં બતાવી રહ્યું છે આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ અસર થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે ગુજરાતમાં વાવાઝોડાની અસર શાંત થતાં ભારે વરસાદની કોઈ ચેતવણી આગામી દિવસો માટે આપી નથી પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી ગાજવીજ સાથેનો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મહિનાના અંતમાં ચોમાસું એન્ટ્રી કરવાની અને ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે રાજ્યના હવામાન વિભાગે આજના દિવસે વડોદરા છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ વરસાદ પડવાની આગાહી કરી છે આ સિવાય બીજા અન્ય રાજ્યના ભાગોમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ થયો હતો જેમાં દ્વારકા જામનગર કચ્છ સહિતના ભાગોમાં તોફાની વરસાદ થયો હતો જોકે વાવાઝોડું લેન્ડફોલ થયા પછી બનાસકાંઠામાં તોફાની વરસાદ થયો હતો વીસ અને એકવીસ તારીખે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે બંને દિવસ દરમિયાન આ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ સત્યાવીસથી ત્રીસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે જેનાથી નર્મદા અને તાપીના જળાસ્તરોમાં વધારો થશે જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ જશે બંધમાં પાણીની આવક વધશે અને નદીઓ છલકાશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો